સિંગટેલના મામલે સમીર શાહ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. કોરોના મહામારીથી આપણે આખો દેશ આખું વિશ્વ ચિંતિત છે અને કોરોના મહામારીની હજી સુધી કોઈ આમ સફળ દવા શોધાય એવું લાગતું નથી. વૈજ્ઞાનિકોનું ડૉક્ટરનું એવું જ કહેવું છે કે તમારા શરીરમાં જો રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો તમને કોરોના કંઈ નહીં કરી શકે. તો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઊભી કરવા માટે આપણે પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને મગફળીમાં એવા ઘણા બધા એવા પૌષ્ટિક દ્રવ્યો છે કે જે શાકાહારી એકેય ચીજમાં નથી મળતા એવા પોષક દ્રવ્યો મગફળીમાં ને શિંગદાણામાં મળે છે. તો શિંગદાણા અને શિંગતેલનો વપરાશ વધે તો લોકોના આરોગ્ય ઉપર આ કોરોનાનું જોખમ એમનેમ ઓછું થતું જશે, કારણ કે આ બધા તત્વો આપણા શરીરમાં જાય અને આપણા શરીરની ઇમ્યુનિટી વધે તો ખરેખર આપણે કોરોના સામે ફાઇટ આપણું શરીર ઓટોમેટિક કરી શકે. તો એના માટે સિસ્ટમેટિક પ્રયાસ કરવા જોઈએ. અમે એમ પણ કહ્યું કે સોમા કે છે એટલે કે સરકારે આવું કરવું એવું નથી, કે અમે જે આ રિસર્ચ કરીને તારણો કાઢ્યા છે કે ભાઈ આટલા આટલા પોષક દ્રવ્યો છે, સરકાર ભલે એના અધિકારી સરકાર પાસે સારામાં સારા સાયન્ટિસ્ટ છે, કૃષિ વૈજ્ઞાનિકો છે, એ બધા તપાસ કરીને આમ કરે ને આવું જો એક સિસ્ટમેટિક લોકોને એજ્યુકેટ કરવામાં આવે કે આ શિંગતેલ ખાવાથી આ ફાયદા થાય છે, શિંગદાણા ખાવાથી આ ફાયદા થાય છે, તો ખરેખર ઓવરઓલ આપણા આમ જનતા માટે પણ એ ફાયદાકારક રહેશે. બસ એટલે એ આ ત્રણ સૂચનો એના માટે જ કર્યા છે, બીજા કોઈ પર્પઝ માટે સૂચન કર્યા જ નથી. ખાસ સમીરભાઈ એક વાત એ પણ છે કે જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે ખેડૂતોને 700-800 રૂપિયા મળતા હોય છે અને જ્યારે ખેડૂતો વેચાઈ જાય, મગફળી વેચાઈ જાય ખેડૂતોનો માલ પડાવી લેવાનું કે એવું કઈક છે, એ બધી માન્યતાઓ છે ને એ ખોટી માન્યતા છે. તમે ખેડૂતોને પૂછશો ને તો એ બી સહમત થશે કે ના એવું કઈ નથી. એમ બીજું ગઈ વખતે 700-800 રૂપિયામાં મગફળી ગઈ જ નથી, 900-950 થી ભાવ ઘટ્યા જ નથી ને ટેકાના ભાવ 1018 હતા અને સરકાર જે MSP પર ખરીદી કરાવે છે એ ટોટલ ઉત્પાદનના 25% સુધીનો માલ ખરીદવાનો એ લોકોનો ટાર્ગેટ હોય છે. ગઈ વખતે 32 લાખ ટનનું સરકારી ઉત્પાદનના આંકડા હતા અને સરકારે એ હિસાબે 8 લાખ ટન મગફળી ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પણ સરકારને માત્ર 4.95 લાખ એટલે કે 5 લાખ ટન જેવી જ મગફળી મળી. એનું કારણ છે કે ખેડૂતને ખુલ્લી બજારમાં સારા ભાવ આવવા માંડ્યા એટલે ખેડૂતોએ ત્યાં સરકારી એજન્સીઓને વેચવાનું ટાળ્યું હતું. ઓઇલ મિલર એસોસિએશન ડબ્બાની પડતર કિંમત કાઢતું નથી કોઈ દિવસ. એ ડબ્બાની પડતર કિંમત ને એ બધું ટોટલ ડબ્બાની કિંમતના ભાવ ડિમાન્ડ અને સપ્લાય ડિસાઇડ કરે છે. એમાં સોમાનો કોઈ હાથ નથી હોતો ને સરકારનો બી કોઈ હાથ નથી હોતો. એની ડિમાન્ડ